आज डिम्पल्स डिशीसमां बनी रह्यू छे काची केरीनुं लाइव अथाणुं, जेने मात्र 5 मिनिट जेवा ओछा समयमां तमे बनावी अने तरत ज खाई शको छो अने साथे ज आने लांबा समय सुधी स्टोर पण करी शको छो। बिलकुल खराब नहीं थाय अने बहु ज ओछा तेलमां बनी जतुं आ टेस्टी अने एकदम ओछा भावमां बनी जतुं आ डिलिशियस अथाणुं बनावानी शरूआत करीए। पण फ्रेंड्स, वीडियो शुरू करता पहला एक रिक्वेस्ट छे, वीडियोस पसंद आवे तो लाइक करता रहो, फेमिली फ्रेंड्स एंड ग्रुप में शेर करता रहो अने अवनवी रेसिपी झड़पथी मळती रहे ए माटे सब्सक्राइब करी बेल आइकन पण जरूरथी प्रेस करजो। केरीनुं लाइव अथाणुं बनावा माटे मैं अहींया मीडियम साइजनी काची केरी 250 ग्राम जेटली लीधी छे। अत्यारे तो हजू सीजन शुरू थई छे केरीनी, तो बहु मोटी साइजमां तमने केरी नहीं मळे, परंतु आटली साइजमां तमने केरी मळी जशे। ઉપરથી આ રીતેની દાંડી હટાવી દેશું અને આની કોઈ છાલ આપણે ઉતારવાની નથી, પરંતુ આને આ રીતે આપણે નાના ટુકડામાં કાપી લેશું। આ રીતે બિલકુલ ચોરસ ટુકડા કરી લેશું અને અંદર એનું જે બીજ હશે એ પણ આપણે હટાવી દેશું અને આને આ રીતે ટુકડામાં તૈયાર કરી લેશું। ખાસ ધ્યાનમાં રાખવાનું કે આની આપણે છાલ નહીં ઉતારીએ, છાલ ઉતાર્યા વગર પણ આ એકદમ ટેસ્ટી અથાણું તૈયાર થશે। તો આ રીતે હવે હું બધી જ કેરીના ટુકડા કરી લઉં છું અને અહીંયા મેં એક તપેલીને ગેસ પર રાખેલી છે અને અડધા કપ જેટલું અને એમએલમાં જોઈએ તો 120 ગ્રામ જેટલું મેં તેલ ગરમ થવા માટે રાખ્યું છે। અત્યારે મેં અડધા કપ જેટલું તેલ ગરમ કર્યું છે, પરંતુ જેમ જેમ રિક્વાયરમેન્ટ લાગશે એમ આપણે અથાણામાં તેલ યુઝ કરશું। હવે તેલને આપણે હલકું ગરમ કરીશું। તેલ ગરમ થયું છે કે નહીં એ ચેક કરવા માટે તમે ચપટી જેટલા રાઈના દાણા નાખશો તો એ તડતડ થઈને તરત જ ઉપર આવવી જોઈએ। જો તમે જોઈ શકો છો કઈ રીતે ઉપર આવી રહી છે રાઈ, તો આ રીતે એ તરત જ ઉપર આવી જાય તો સમજવાનું આપણું તેલ ગરમ થઈ ગયું છે। તો ગેસની ફ્લેમ બંધ કરી અને આપણે રૂમ ટેમ્પરેચર પર આવે ત્યાં સુધી ઠંડુ થવા દેશું, મતલબ તેલ જરાય ગરમ ના રહેવું જોઈએ। આ રીતે ટચ કરતાં પણ એ સેજ પણ ગરમ ના હોય એટલું ઠંડુ થાય ત્યાં સુધી ઠંડુ કરવાનું છે। હવે હું ટચ કરી રહી છું તો પણ એ બિલકુલ મને ગરમ નથી લાગતું, તો હું એને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઉં છું। એકદમ તેલને ગરમ કરી પછી એકદમ ઠંડુ કરવું, આ ખાસ પ્રોસેસ ધ્યાનમાં રાખવાની ફ્રેન્ડ્સ। હવે આપણે અથાણા માટેનો મસાલો કરવા માટે 40 ગ્રામ અથવા તો રેગ્યુલર જે આપણી ચમચી હોય એ 4 ચમચીથી મેં મેથીના કુરિયા લીધા છે। આ અથાણાની અંદર મેથીના કુરિયાની ક્વોન્ટિટી વધારે રહેશે મિત્રો, તો મેં 250 ગ્રામ કેરીની સામે 40 ગ્રામ જેટલા મેથીના કુરિયા લીધા છે અને સાથે જ 20 ગ્રામ જેટલા અને રેગ્યુલર ચમચથી 2 ચમચી જેટલા રાઈના કુરિયા લીધા છે। મેથીના કુરિયાની સામે રાઈના કુરિયા અડધા જોશે, 4 ચમચી મેથીના કુરિયા તો 2 ચમચી રાઈના કુરિયા, સાથે જ મેં અહીંયા અડધી નાની અડધી રેગ્યુલર ચમચી હોય એટલા મેં લવિંગ લીધા છે અને 5 મેં લીલી એલચી લીધી છે, સાથે 1 મોટી ચમચી જેટલા મેં તીખા લીધા છે આ રીતની ચમચીથી અને 2 ચમચી જેટલી મેં વરિયાળી લીધી છે, અહીંયા મેં લખનવી વરિયાળી લીધી છે, તમારી પાસે જે અવેલેબલ હોય એ વરિયાળી લઈ શકો છો અને 2 ચમચી જેટલું હું નમક નાખી દઉં છું। અહીંયા મેં 1 મોટી ચમચી જેટલો હળદર પાવડર લીધો છે, અને સાથે અહીંયા મેં 6 ચમચી જેટલું કાશ્મીરી લાલ મિર્ચ લીધું છે। તમે અથાણું તીખું ખાતા હોય તો તમે રેશમ પટો મરચું પણ લઈ શકો છો, પરંતુ મેં અહીંયા અથાણાનો કલર સારો આવે માટે 6 ચમચી જેટલું કાશ્મીરી મરચું લીધું છે। હવે બરાબર રીતે આ મસાલાને મિક્સ કરી લેશું। મિત્રો, ખાસ ધ્યાનમાં રાખવાનું કે મેજરમેન્ટ પરફેક્ટ હશે તો પહેલી ટ્રાયમાં તમારું અથાણું ખૂબ જ ટેસ્ટી તૈયાર થશે। હવે આપણે જે તેલ ગરમ કરી ઠંડુ કરી અને એક વાટકામાં લીધું હતું એ જ તેલમાંથી આપણે અહીંયા અત્યારે માત્ર 6 ચમચી જેટલું તેલ આમાં નાખીશું। આપણે જેમ જરૂરિયાત લાગશે એમ જ આપણે અથાણામાં તેલ નાખીશું, વધારે એકસાથે તેલ નહીં નાખીએ, કારણ કે ઓછા તેલમાં એકદમ ટેસ્ટી ડિલિશિયસ અને એકદમ રસકસતું અથાણું તૈયાર કરવાની આ એકદમ સચોટ રીત હું તમને અત્યારે બતાવી રહી છું। તો મેં અત્યારે અહીંયા 6 ચમચી જેટલું તેલ નાખ્યું છે, હવે બધું બરાબર રીતે આપણે મિક્સ કરી લેશું।
અને મસાલા તૈયાર થઈ ગયા બાદ હવે આપણે આની અંદર જે તૈયાર કરેલા કેરીના ટુકડા છે એ પણ આમાં નાખી દેશું અને પછી ફરીથી આને મિક્સ કરી દેશું મિત્રો। બિલીવ મી ગાઈઝ અથાણું બહુ ટેસ્ટી અને ડિલિશિયસ તૈયાર થવાનું છે। હું દર વર્ષે આ અથાણું તૈયાર કરું છું અને મારો એક્સપિરિયન્સ તમને શેર કરું છું કે તમે આ રીતે બનાવશો તો તમને પણ ખૂબ જ ભાવશે। અને હવે ફરીથી હું અહીંયા 4 ચમચી જેટલું તેલ નાખું છું। જેમ જેમ જરૂર લાગશે એમ જ આપણે તેલનો ઉપયોગ કરીશું। તો કુલ ટોટલ પહેલા મેં 6 ચમચી અને પછી 4 ચમચી એટલે કે કુલ ટોટલ 10 ચમચી જેટલું મેં તેલ નાખ્યું છે। ફરીથી આને મિક્સ કરી લેશું। જોયું મિત્રો, માત્ર 10 ચમચી જેટલા ઓછા તેલની અંદર પણ કેટલું ટેસ્ટી, ડિલિશિયસ અને રસકસ્તું અથાણું આપણું તૈયાર થઈ ગયું હોય એવું દેખાય છે। તો આપણું લાઈવ અથાણું તૈયાર થઈ ગયું છે। તો હવે એને કોઈ આપણે એરટાઈટ ગ્લાસ જાર બોટલમાં આને આપણે ભરી દેશું। જો તમે કાચની બોટલમાં અથાણાને ભરી સ્ટોર કરીને સાચવશો તો લાંબા સમય સુધી તમારું અથાણું, જ્યાં સુધી અથાણું પૂરું નહીં થાય ત્યાં સુધી ખરાબ નહીં થાય। અને અથાણું બરણીમાં ભરતી વખતે પણ હું તમને એક પ્રોસેસ બતાવું છું, એ ખાસ કરજો। જો આ રીતે થોડું થોડું અથાણું તમે બરણીમાં ભરતા જાઓ એમ તમારે એને ચમચથી અથવા તો સ્પેચ્યુલાથી એને દબાવતું જવાનું। આ રીતે અથાણું દબાવીને ભરવાથી એક તો લાંબા સમય સુધી એ ખરાબ નહીં થાય અને બીજું એ કે આપણે માત્ર 10 ચમચી જેટલા ઓછા તેલમાં અથાણું બનાવેલું છે, તેમ છતાં થોડી જ વારમાં અથાણાની અંદર રહેલું તેલ બધું જ ઉપર સુધી આવી જશે અને તેલ અથાણાની ઉપર રહેશે તો અથાણું લાંબા સમય સુધી સારું જ રહેશે। તો આજે આ મેં તમને જે ટિપ્સ શેર કરેલી છે કે ઓછા તેલમાં લાંબા સમય સુધી જો અથાણાને સારું રાખવું હોય તો આ રીતે તમારે દબાવીને અથાણું ભરવું। હમણાં થોડા જ સમય પછી હું તમને ફરીથી બતાવીશ કે અથાણાની ઉપર તેલ આવી ગયું છે કે નહીં। તો ફિલહાલ હું એને અડધી કલાક માટે આ રીતે પેક કરીને સાઇડ પર રાખી દઉં છું। અડધી કલાક પછી હું ફરીથી તમને બતાવીશ કે એ અથાણાની ઉપર તેલ આવ્યું છે કે નહીં। અત્યારે આ રીતે મેં રાખી દીધું છે। અડધી કલાક જેવો સમય થઈ ગયો છે ને તમે જોઈ શકો છો કે અથાણાને દબાવીને ભરવાથી ઉપર તેલ આવી ગયું છે। તો જ્યારે પણ તમારે અથાણું ખાવું હોય તો તમે આને આ રીતે એક્સ્ટ્રા કોઈક બોલમાં જેટલી જરૂર હોય, જેટલી રિક્વાયરમેન્ટ હોય એટલું અથાણું કાઢી અને ખાઈ શકો છો અને બાકીનું અથાણું ફરીથી તમે એને તમારા બરણીને પરફેક્ટ રીતે સાફ કરી ઢાંકી અને ચાહો તો તમે ફ્રીઝમાં પણ રાખી શકો છો અને બહાર રાખીને પણ ખાઈ શકો છો। ફ્રીઝમાં રાખવાથી આ કેરી લાંબા સમય સુધી કડક રહેશે અને જો બહાર રાખશો તો થોડા સમય પછી આ કેરી સોફ્ટ થઈ જશે, બાકી કોઈ અથાણા બગડવાના ચાન્સીસ બિલકુલ નહીં રહે। તો આ રીતે તમે પણ, કેરીની સિઝન શરૂ થઈ ગઈ છે તો લાઈવ અથાણું જરૂર ટ્રાય કરજો। અને ઘણા બધા બીજા અથાણાની રેસીપી પણ મેં ઓલરેડી ડિમ્પલ્સ ડિશીસમાં શેર કરેલી છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શન બોક્સમાં અને આઈ બટન પર આપી દઈશ, તમે જોઈને એ પણ કરી શકો છો તૈયાર તમારા ઘરે અથાણા। બહુ જ જલ્દી મળીશું આવી જ એક ડિલિશિયસ ડીશ સાથે। ત્યાં સુધી બાય બાય એન્ડ ટેક કેર।